गुड मॉर्निंग एवरीबॉडी। चलो 9.3 9 24 में दाखलो आज थोड़ा आवा दाखला कर नाखसू पीछे सीग्मा वाला नवो टॉपिक स्टार्ट कराईश। आज ये बे दिवस बराबर एनो उपयोग 12मा धोरण में 6-7 दाखला में आवशे एटले आपणे ए दाखला शीखवाना छे। पण ईजी छे सावसेलो सीग्मा वाळो टॉपिक आंकड़ा शास्त्र में ऑलरेडी भणी गया छे आपणे। जो 9.3 9 24 दाखलो साबित करो कि समगुणोत्तर श्रेणी ना प्रथम एन पद नो सरवाळो एटले एसएन, प्रथम एन पद एटले एसएन। पछीनो ध्यान थी जोजो एन प्लस वन थी टू एन पद सुधी। जो हूँ तमने एम कहूँ कि पहला चार पद पहला एन पद लो पछी एन प्लस वन थी टू एन पद लो आना सरवाड़ा ने एस एन कहवाय, आखाना सरवाड़ा ने एस टू एन कहवाय, एस टू एन माथी एस एन बात करो एटले आटलू कहवाय। आवुं घणी वार आवी गयुं छे बराबर। जो फरीथी एकवार क्लियर कर दो बधानुं ध्यान अहींया શાંતિથી જોવાનું। જો આ છે એન એસ એન, અહીંથી લઈને અહીંયા સુધી છે ટુ એન, આટલું એસ એન છે આટલું એસ ટુ એન છે, તો આને કહેવાય એન પ્લસ વન થી ટુ એન। એટલે તમારે ખાલી સંકેત મુજબ રમવાનું છે। જો ધારો કે પ્રથમ પદ એ પછીનો ગુણોત્તર સાબિત કરવાનો છે એસ એન અને એન પ્લસ વન થી ટુ એન પદના સરવાળાનો ગુણોત્તર 1/r રેસ ટુ n છે એવું સાબિત કરો। પ્રથમ પદ એ ધારો ગુણોત્તર r લેવાનો, પ્રથમ n પદનો સરવાળો આપણી પાસે સૂત્ર જ છે sn નું a r રેસ ટુ n માઇનસ 1 અપોન r માઇનસ 1, એને સમીકરણ 1 કહી દેવાનું। હવે n પ્લસ 1 થી 2n પદોનો સરવાળો એટલે s ટુ n આખા 2n પદ જે હોય હજી ક્લિયર કર દઉં। જો આને કહેવાય એસએન એન પદનો સરવાળો, પછી એન પ્લસ વન થી ટુ એન પદનો સરવાળો આટલો સરવાળો ગોતવો હોય તો ટોટલ સરવાળામાંથી આટલું બાદ કરવાનું। ટોટલ સરવાળો એટલે એસ ટુ એન, આટલું એટલે એસએન, તો આનો જવાબ થશે એસ ટુ એન માંથી આ એસ ટુ એન એમાંથી આટલું એટલે એસ એન બાદ કરો એટલે પાછળના પદ વધે બરાબર। એને આપણે નામ રાખશું એસ ટુ એન માઇનસ એસ એન। હવે જુઓ એસ ટુ એન માઇનસ એસ એન, એસ ટુ એન એટલે આપણે આજે અહીંયા એન હતું ત્યાં ટુ એન લખવાનું, બીજો કાંઈ ચેન્જ નથી। એસએન એટલે તો આ સૂત્ર પોતે જ। હવે આર રેસ ટુ ટુ એન માઇનસ વન છે ને, જો એને આવી રીતે તમારે મનમાં સમજવાનું આર રેસ ટુ એન નો વર્ગ માઇનસ વન, એટલે હવે તમે આના બે અવયવ પાડી શકો એકવાર પ્લસ એકવાર માઇનસ બરાબર આવી ગયું। જો પછી તમારે એમાંથી જે કોમન નીકળે છે એ સરખું જુઓ, જો બે પદમાંથી આમાંથી ને આમાંથી એ કોમન નીકળે છે આર રેસ ટુ એન માઇનસ વન કોમન નીકળે છે અને આર માઇનસ વન કોમન નીકળે છે, તો આ બ્રેકેટ વધશે અને માઇનસ વન વધશે આર રેસ ટુ એન પ્લસ વન માઇનસ વન, વન વન ઉડી જશે આર રેસ ટુ એન આગળ લખી લઉં છું। હવે આર રેસ ટુ એનને આગળ લઈ લઉં, બાકીના પદ બધા ભેગા રાખું જો આ એક બે ને ત્રણ, તો ધ્યાનથી જુઓ એ એસએન છે એટલે એની જગ્યાએ આપણે એસએન લખશું। હવે આ જે પદ છે એને ડાબી સાઈડ લખીશ, આ પદ છે એ જમણી સાઈડ લખીશ। હવે એમાં આપણે એસ ટુ એન માઇનસ એસએન એને છેદમાં લઈ જાઓ એટલે ગુણોત્તર કહેવાય, એસએન ઉપર રાખવાનું છે। જો પ્રથમ એન પદોનો સરવાળો ઉપર રાખશું અને એસ ટુ એન માઇનસ એસએન નીચે રાખશું તો આર રેસ ટુ એન સામેની બાજુ નીચે જશે, આ આપણે સાબિત કરવાનું છે। હવે આ આની બદલે જો હું પરીક્ષામાં થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછો કે માનો કે અહીંયા આપણે સમીકરણ બે છે
એમાં SN છે ડાબી સાઈડ, એનો હું જમણી સાઈડ લઈ લઉં તો પ્લસ SN, આમાંથી SN કોમન નીકળે એટલે R raised to N plus 1 કૌંસ ની બહાર SN, SN ને લઈ જાવ નીચે. જો હું પરીક્ષામાં એમ પૂછું કે પ્રથમ 2N પદોનો સરવાળો અને પ્રથમ N પદોના સરવાળાનો ગુણોત્તર શોધો, તો આ સાબિત કરવાનું. અહીંયા સુધી હજુ આના આના ઉપરથી મેં એક રકમ બનાવી, 2 4 8 16 ડોટ 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 માં SAT બરાબર 17 S4 સાબિત કરો. આ દાખલો તમે ગણી નહીં કરી શકો, પણ આપણે આ સાચું છે એ ચેક કરીએ. જો બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ, પહેલું પદ એટલે 2, R એટલે 4/2 બોલો તોય વાંધો નહીં, 8/4 બોલો તોય વાંધો નહીં, 16/8 બોલો તોય વાંધો નહીં. હવે આ જે સૂત્ર છે એ મેં પાછું નીચે લખ્યું. હવે આપણે 8 ને 4 જોઈએ છે એટલે મારે N બરાબર 4 મૂકવાના રહેશે. અહીંયા 4 મૂકું તો 8, અહીંયા 4 મૂકું તો 4, અહીંયા 4. હવે R એટલે 2 છે એટલે 2 ની 4 ઘાત 16 વત્તા 1 એટલે 17 S4 ઉપર. હજુ આ દાખલો તમે આની મદદથી ગણો, જો તમને યાદ હોય અને JEE માં કે ક્યાંક આવું સીધું પૂછે તો આનો સીધો ઉપયોગ કરો એટલે શોર્ટકટ કહેવાય. અને ગણીને કરો કે તમે પહેલાં S8 શોધો, પછી તમે S4 શોધો અને પછી આ ચેક કરો, તો વાર લાગે. આ શોર્ટકટ એટલે JEE માં બીજું કાંઈ નવું નથી. તમે જે દાખલા વ્યાપક રીતે ભણ્યા હો ને એના સૂત્ર હોય ને, જે એના જે જવાબ હોય ને એ સૂત્ર સ્વરૂપે યાદ રાખી લ્યો, એ શોર્ટકટ કહેવાય. ચાલો 9.3 નો 29મો દાખલો. બે ધન સંખ્યાઓનો સમાંતર મધ્યક A અને ગુણોત્તર મધ્યક G છે, તો સાબિત કરો કે તે બે સંખ્યાઓ આ રીતે હશે. a_(a+g) a-g. પછી ઉદાહરણથી ચેક કરશો હમણાં કે આ સાચું છે કે નહીં. અત્યારે પહેલાં ગણીને કરી દો. ધારો કે બે ધન સંખ્યાઓ x અને y છે, તો એનું સૂત્ર થાય x+y/2. તો 2 ઉપર લઈ લ્યો એટલે x+y બરાબર થશે 2a, તો y બરાબર થશે 2a-x. g બરાબર √xy, તો g² બરાબર xy. એમાં y ની કિંમત સમીકરણ 2 માંથી આપણે મૂકી 1 માંથી, y બરાબર 2a-x. હવે x અંદર મલ્ટીપ્લાય કરો એટલે 2ax-x² હવે એક દ્વિઘાત સમીકરણ બની ગયું. જો x² - 2ax + g² જમણી સાઈડના પર ડાબી સાઈડ લઈ જાઉં છું. હવે અહીંયા જુઓ, આટલું જે છે એનું અંતિમ પદ s² થશે, બંને બાજુ s² ઉમેરશું. જો તમને યાદ ન આવે તો ડેલ્ટાની રીતે ગણી શકો, ડેલ્ટા એટલે b² - 4ac. યાદ આવે તો વધારે સારું. હવે આ g² સામે લઈ જાઉં છું, આ પૂર્ણ વર્ગ થઈ ગયો x-a² આના બે અવયવ પડશે a+g a-g. હવે તમે જ્યારે વર્ગ દૂર કરશો તો જમણી સાઈડ પ્લસ માઇનસ લેવું પડે, a+g a-g. તો x બરાબર થશે a±. તમે આ રીતે બે જવાબ મળી ગયા છે એટલે આમાંથી એક જવાબ x નો હશે, તો બીજો જવાબ કોનો હશે? y નો. આ માંગેલ સંખ્યાઓ, માંગેલ સંખ્યાઓ a±√a+g અને a-g થાય. હજુ આ સાચું છે કે નહીં ચેક કરી. આપણી પહેલા ગમે બે સંખ્યા ધારીએ, ચેક કરાવો. જો એકદમ ઈઝી જવાબ આવે ને એવી રીતે લઈએ. જો 2 ને 8 ધારું છું ખાલી, તો આનો સમાંતર મધ્યક શું થાય? 8 ને 2 10/
સમાંતર મધ્ય કેટલે 10 ભાગ્યા 2 એટલે 5 થશે અને જી થશે વર્ગમૂળમાં ab એટલે 8 2 16 એટલે 4 થશે તો જો આપણે હવે ચેક કરીએ a બરાબર 5 અને g બરાબર 4 છે તો a અને b શોધો જવાબ તો બધાને ખબર જ છે 2 અને 8 જવાબ શું આવશે 2 અને 8 આવશે હવે આના ઉપરથી ચેક કરીએ 2 કે 8 આવે છે કે નહીં તો જો માંગેલ સંખ્યાઓ જેને આ સૂત્ર યાદ હોય ને એ ડાયરેક્ટ ગણી શકો આપણે જો ઘણા દાખલા ગણ્યા છે એને જે આપેલા હોય તો એને બી શોધો લગભગ એક ફૂલસ્કેપનું પેજ જોઈ નાખો હવે જો આ દાખલો જેડબલીમાં કે ક્યાંય તમને જોવા મળે બરાબર તો તમને જો આ સીધું યાદ હોય તો આ શોર્ટકટ કહેવાય બીજું કંઈ આમાં નવી વસ્તુ ન હોય દાખલા વ્યાપક સ્વરૂપે ગણી એને એનું સૂત્ર એનો જવાબ આવે ને એ સૂત્ર બનાવી લેવાનું તો જો માંગેલ સંખ્યાનું સીધું સૂત્ર અત્યાર સુધી મેં તમને ઘણા દાખલા ગણાવ્યા છે એક પેજ જેવા જો એ એટલે 5 અહીંયા 5 એ વત્તા જી એટલે 5 વત્તા 4 5 ને 4 9 5 માંથી 4 જાય તો 1 એટલે 9 વધશે વર્ગમૂળમાં 9 નું વર્ગમૂળ 3 એટલે બે ભાગ પડશે 5 ઓછા 3 અને 5 વત્તા 3 આવી ગયું 2 અને 8 પાછું એટલે કહેવા શું માંગુ છું જો તમને આ સૂત્ર સીધું યાદ હોય અને હું જે એમસીક્યુમાં પૂછું તો તમને એમ થાય કે સર ઓલી રીતે તમે ગણો લાંબી રીતે તો તમને એમ થાય સર એક માર્કમાં આવું થોડું પૂછાય આટલું બધું લાંબુ પણ જો આ આ રીતે કરો તો એક માર્ક જેટલી જ રીત થશે બરાબર ચાલો હવે નવો ટોપિક મેં હમણાં કીધું ને સ્ટાર્ટ કરશું એકદમ ઇઝી છે અને 12મા ધોરણમાં 8 થી 9 દાખલામાં કામ આવશે બરાબર હજી 12મું ધોરણ તો ઠીક પહેલાં 11મું તો પૂરું કરીએ એ લોકડાઉનમાં બરાબર શાંતિથી ધીરે ધીરે ભણ્યા બધા કંટાળી ગયા છો અમે કંટાળી ગયા છીએ પણ હાલે જેમ થાય જોશું બધું સારું થવાનું બધું ચલો હવે જો થોડુંક સંકેતને ધ્યાનમાં રાખીને ભણવાનું જો 1+1+1 આવું એન વખત હોય બરાબર એન એકડા તમને આપું ધારો કે આ 5 એકડા છે 1+1+1+1+1 એને સિગ્મા સ્વરૂપે લખવાની ટ્રીક છે રીત જો આર બરાબર 1 to 5 અને અંદર 1 લખવાનું એટલે આનો મતલબ તમારે 5 એકડા લખ્યા કહેવાય અહીંયા તમારે સંકેતમાં લખવાનું ઉપર એન છે ને એટલે એન એકડા બીજી રીતે તમે સાદું લખો સિગ્મા 1 એ લખી શકશો બરાબર 1+1+1+1 એન વખત હોય તો એને આમ પણ લખી શકશો આમ પણ લખી શકશો હવે આનો જવાબ શું થાય જો 5 એકડા હોય તો 5 થાય 6 એકડાનો સરવાળો 6 થાય એન એકડાનો સરવાળો એન થશે એટલે આનું સૂત્ર બનશે એન બરાબર બાકી મેં તમને આંકડા શાસ્ત્રમાં હવે બધા સૂત્ર કીધા હતા જો 1+2+3 અને છેલ્લે એન આને સંકેતમાં લખાય અહીંયા આર લખો ને સિગ્મા આર આર એટલે 1 થી એન અથવા સાવ સાદો સંકેત કહો તો સિગ્મા એન આમ યાદ રાખો તો વાંધો નહીં આમ યાદ રાખો તો વાંધો નહીં આ તો હવે જૂનું થઈ ગયું તો સિગ્મા એન નું સૂત્ર આંકડા શાસ્ત્રમાં મેં લખાવેલું છે
nn plus 1 by 2 અને હવે તો તમને આવડવું જોઈએ જો ચેક કરાવી દો પહેલા ચાર પદનો સરવાળો કરો 4 ને 3 7 ને 2 9 ને 1 10 આમાં 4 મૂકશો તો સીધું 10 આવશે दाखला तरीके जो हूँ आवी रीते आपू पचास पद सुधी नो सरवाळो शोधो अने सळंग आपू होय एक वत्ता बे वत्ता तन डोट 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 पचास तो तमारे पहला आ सूत्र मुजब ऊपर 50 લખવાનું એનો સંકેત સિગ્મા આર બરાબર 1 ટુ 50 અહીંયા અંદર આર લખવાનું હવે આ સૂત્રમાં જ્યાં એન દેખાય છે અહીંયા 50 લખવાનું સિગ્મા 50 લખો તો જો એક વસ્તુ યાદ રાખજો આ રીતે જ્યારે આપે ને ત્યારે આ સંકેતનો કામ ન પડે આ રીતે ન લખી શકો અત્યારે આપણે 1 થી 50 આ સંકેત તો 1 થી એન સુધી લખ્યો હોય ને તો જ કામ આવશે હવે જો આપણે આનું સૂત્ર આવ્યું nn plus 1 by 2 મુજબ n એટલે કેટલા છેલ્લે જે હોય પણ યાદ રાખજો પહેલા એક હોવું જોઈએ આ સૂત્રનો ઉપયોગ કરો ત્યાં સ્ટાર્ટિંગમાં 1 હોવું જોઈએ અને 1 2 3 4 એમ છેલ્લે માનો કે 10 હોય તો અહીં 10 મૂકવાનું અત્યારે 1 2 3 છેલ્લે 50 છે તો અહીંયા 50 મૂકવાનું એટલે 25 ગુણ્યા 51 25 ગુણ્યા 51 થશે 1275 1 થી 50 સુધીનો સરવાળો શું થાય 1275 હવે તમને હજી એક સૂત્ર યાદ કરાવ આંકડા શાસ્ત્રમાં 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ એમ n નો વર્ગ છે તો એને સંકેતમાં લખાય જ્યાં બધા ઉપર સ્ક્વેર છે તો અહીંયા r ની બદલે શું લખવાનું r સ્ક્વેર અથવા સાવ સીધો સંકેત આવી રીતે લખવો હોય તો સિગ્મા n સ્ક્વેર અને એનું સૂત્ર આંકડા શાસ્ત્રમાં હતું nn plus 1 2n plus 1 upon 6 એટલે હવે તમારે યાદ રાખવાનું એક નો વર્ગ બે નો વર્ગ એન નો વર્ગ એટલે એનું સૂત્ર સીધું લખી શકશો ચેક કરવું હોય તો ચેક કરી લે એક બે સંખ્યા લઈ લે જો એક નો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ નવ ને એક દસ ને ચાર ચૌદ ત્રણ પદ નો સરવાળો 14 થાય છે આમાં સીધા 3 મૂકો 14 જ આવશે જો 3 3 વત્તા 1 ત્રણ દુ 6 વત્તા 1 ભાગ્યા 6 એટલે 3 ગુણ્યા 4 ગુણ્યા 7 3 દુ 6 2 દુ 4 7 દુ 14 આનો જવાબ સીધો 14 આવ્યો આમાં તમારે ત્રણ પદ નો સરવાળો કરીને જોયો તો 14 આવે છે એટલે સૂત્ર સાચું છે બરાબર હવે ઉદાહરણ લઈને ચેક કરવાની જરૂર નથી દાખલા ગણવાના છે ચોથું સૂત્ર હવે બધાયનો ઘન હોય તો એને બે રીતે લખી શકશું જો તમને આ રીતે લખવું હોય તો r નો ઘન અથવા સાવ સાદું તો સિગ્મા n ક્યુબ એનું સૂત્ર છે આ જે સૂત્ર છે ને એનો વર્ગ યાદ રાખવાનો ચેક કરી જો એટલે તમને ખ્યાલ આવે જો પ્રથમ ત્રણ પદ નો સરવાળો કરી હાલો
પ્રથમ ત્રણ પદ લઉં છું, એક નો ઘન, બે નો ઘન, ત્રણ નો ઘન, એટલે એક વત્તા આઠ, ત્રણ નો ઘન સત્યાવીસ, સત્યાવીસ ને એક અઠ્યાવીસ ને આઠ છત્રીસ. હવે ડાબી સાઈડ તમે ત્રણ મૂકશો ને છત્રીસ જ આવશે. અહીંયા ત્રણ મુકાવો, જો ત્રણ નો વર્ગ નવ, ત્રણ ને એક ચાર, ત્રણ ને એક ચાર, ચાર ઉપર વર્ગ, એક ચાર ચાર ઉડી ગયા, એટલે નવ ચોક છત્રીસ, એટલે સૂત્ર સાચું છે. હવે જો સમજાણો શું કહેવા માંગુ છું, હવે હું તમને અહીંયા એમ કહું, એક થી સો ના ઘન નો સરવાળો કરો, એક થી સો સુધી ઘન કરો પેલા, પછી બધાને સરવાળો, તો તમને આ રીતે લાંબુ થઈ જાય. અહીંયા સો મૂકીને ગણો તો કેલ્ક્યુલેટર થી સીધો જવાબ આવે, ખાલી સો મૂકવાના. જો સો નો વર્ગ એકસો એક નો વર્ગ ભાગ્યા ચાર, અને વર્ગ એટલે સો ગુણ્યા સો લખી શકું, પચીસ ચોખ્ખું સો, આ થશે પચીસો. આ કેલ્ક્યુલેટરમાં ગણી નાખો જે આવે, પછી આનો જવાબ કેલ્ક્યુલેટર. એક થી સો ના ઘન નો સરવાળો કરવો હોય તો અહીંયા સો લખવાનું, એક થી પચાસ ના વર્ગ નો સરવાળો કરવો હોય, એક થી પચાસ સુધી વર્ગ કરીને સરવાળો કરવો હોય તો અહીંયા પચાસ લખવાનું, એક થી પિચોતેર સુધી ખાલી સરવાળો જ કરવો, વર્ગ કે ઘન ન કરવો તો અહીં પિચોતેર લખવાનું. પછી પિચોતેર એકડા તમને આપું, એક વત્તા એક વત્તા એક એમ પંચોતેર વખત, તો સીધો પિચોતેર થાય ને. સમજાઈ ગયું બધાને? ચલો એક નોંધ લખી લે, આપણે જ આગળ સમજે ને એને બધું એક સાથે લખી લે. જો r બરાબર 1 ટુ n, અંદર 1 હોય તો એને સિગ્મા 1 સમજવાનું, એટલે n લખવાનું. સિગ્મા 1 એટલે n, સિગ્મા n એટલે n n + 1 by 2, સિગ્મા n સ્ક્વેર n n + 1 2 n + 1 by 6, અને સિગ્મા n ક્યુબ એટલે n સ્ક્વેર n + 1 નો વર્ગ ભાગ્યા 4. આના ઉપરથી આ સૂત્ર આવી જાય, બરાબર? આનો વર્ક કરો એટલે આ યાદ રહે, આ બે યાદ રાખો. જો 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ ડોટ 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 એન પદ સુધીનો સરવાળો કરો. પહેલાં આપણે સમાંતર શ્રેણીથી કરીએ, પછી આની મદદથી કરીએ, એટલે આ દાખલો બે રીતે કરીએ. જો પ્રથમ પદ એ બરાબર 1 છે અને ડી બરાબર 2 છે, તો SM નું સૂત્ર n by 2 2a plus n minus 1 d, બરાબર? યાદ છે ને બધા? હવે જો a એટલે 1, એટલે અહીંયા 2 આવશે, d ની જગ્યાએ 2 આવશે, એટલે 2 plus 2n minus 2, એમાં ટુ ટુ કટ થઈ જાય એટલે ટુ એન વધશે, ટુ ટુ કટ થઈ જાય એટલે એન સ્ક્વેર. એસએન નો જવાબ શું આવ્યો? એન સ્ક્વેર. હવે આ દાખલો આપણે સિગ્મા ની મદદથી ગણીએ. જો બીજી રીત, તમે તો સર એક રીત છે, પછી બીજી રીત શીખવાનો શું ફાયદો? તો ઘણી વાર શું થશે, હું વર્ગ આપું તો વર્ગ આપશો તો કઈ સમાંતર શ્રેણી નહીં બને, ત્યારે આની મદદ લેવી જ પડશે. અને બીજી રીતે એટલે શીખડાવું છું કે હું તમને પરીક્ષામાં એમ પૂછું કે સિગ્માની મદદથી ગણો તો આ રીત ખોટી પડે. ચલો જો તમારે જે એસએન નો સરવાળો કરવાનો છે એ આમ લખાય, પેલા આવી રીતે લખવાનું એન પર. હવે છે ને તમારે આનું સમાંતર શ્રેણીનું એનનું પદ શોધી લેવાનું, રફ ઉપર આને એક નંબર કહી દો. હવે આપણે એનનું પદ ગોતી લે, સિગ્માની રીતે કરવું હોય તો જો એ બરાબર 1 ડી બરાબર 2 માટે એનનું પદ એ પ્લસ એન માઇનસ 1 ડી, એ એટલે 1,
ત્રણ માંથી એક જાય તો બે, એટલે તફાવત બે છે. અહીંયા આવશે 2n-2. હવે તમને જે n મુ પદ મળી ગયું, હવે જો હું આ શું કામ બનાવ્યું એ કહી દઉં. હવે સમીકરણ એક પરથી જા પ્લસ નિશાની છે એને હું સિગ્મા નામ આપી દઉં. શું નામ આપી દઉં? સિગ્મા. આ પ્લસ નિશાની છે એ બધાને ભેગું કરીને સિગ્મા કહી દઉં. તો મારી પાસે વધ્યું હવે 1, 3, 5 અને n મુ પદ, એટલે એ કાઉન્સમાં સીધું n મુ પદ મૂકી દેવાનું. જો નામાં શું થાય ખબર, સિગ્મા નો મતલબ છે ને અહીં 1 મૂકો એટલે 1 આવશે, પછી સિગ્મા છે પેલા જો 1 મૂકો એટલે 1, પછી સિગ્મા નું પ્લસ 2 મૂકો એટલે 4 માંથી 1 જાય 3, પાછું સિગ્મા નું પ્લસ 3 મૂકો એટલે 6 માંથી 1 જાય તો 5, પાછું સિગ્મા નું પ્લસ. એવી રીતે શોર્ટકટ કહેવાય. હવે આંકડા શાસ્ત્રમાં મેં કીધું તું સિગ્મા નિશાની અંદર આપી શકો તમે. આંકડા શાસ્ત્રમાં દાખલા કર્યા છે, આ બે સંખ્યા હોય એ બાર લખી શકો. હવે સિગ્મા એન નું સૂત્ર આવ્યું, જો અને સિગ્મા 1 એટલે એન, તો પેલા બબે ઉડી જશે, હવે એન અંદર ગુણશે એટલે એન સ્ક્વેર પ્લસ એન માઇનસ એન. બે જવાબ સરખા આવ્યો ને, હવે ચેક કરીએ સાચું છે કે નહીં. જો હું 3 પદ નો સરવાળો લઉં છું, 5 ને 3, 8 ને 1, 9, 3 પદ નો સરવાળો કેટલો આવ્યો? 9. આમાં 3 મૂકો સીધું 9 આવી જશે. ઉપર 1, 3, 5, 7, તો 9 ને 7, 16. 4 પદ નો સરવાળો કેટલો આવ્યો? 16. આમાં 4 મૂકો તો ડાયરેક્ટ 16 આવશે. હવે આ દાખલો હમણાં વર્ગ લઈને આપણે કરશું. પેલા સમજાઈ ગયું બધાને? ચલો અગલા દાખલામાં બધા ઉપર વર્ગ લઈ લીધો છે. હવે વર્ગ લઈ લ્યો એટલે 1, 9, 25. સમાંતર શ્રેણી એ ન થાય, સમગુણો તો શ્રેણી એ ન થાય, એટલે ફરજિયાત હવે તમારે સિગ્માની મેથડનો યુઝ કરવાનો. ચલો પેલા એસએન એટલે 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ, ….. પદ. હવે થોડીક વાર માટે વર્ગ ભૂલી જાઓ. જો વર્ગની નીચે જે સંખ્યાઓ છે ને 1, 3, 5, એ સમાંતર શ્રેણી છે. વર્ગ ભૂલી જાવ થોડીક વાર, એ પછી આપણે છેલ્લે લઈ લેશું પાછું. અત્યારે આપણે 1, 3, 5 ની ચિંતા કરવાની. 1, 3, 5 નું એનમુ પદ પહેલા ગોઠવી લઈ. એનમુ પદ એટલે એ બરાબર 1, ડી બરાબર 2. તો એનમા પદનું સૂત્ર થશે એ પ્લસ એન માઇનસ 1 ડી, એટલે 1 પ્લસ એન માઇનસ 1 ગુણ્યા 2, ટૂંકમાં 2n-1. હવે માગેલ સરવાળો જુઓ, આ બધી પ્લસ નિશાની છે એને સિગ્મા કહી દો. બીજું એન મુ પદ આવ્યું છે 2n-1, અને આપણે વર્ગ ક્યાંય લીધો નતો ને અહીંયા, એટલે વર્ગ આના ઉપર રાખી દેશું. હવે આનો જવાબ આપણે ગણશું. પેલા વર્ગ છોડીએ, પૂર્ણ વર્ગ છોડતા આવડવું જોઈએ. સિગ્મા ની નિશાની અંદર આપી દો. હવે આ સંખ્યા છે એ બધી બહાર આવી જશે. ફોર સિગ્મા એન સ્ક્વેર, 4 સિગ્મા એન. હવે કઈ નથી કરવાનું, આ સૂત્ર મૂકીને સાદું રૂપ આપવાનું. n n plus 1 2n plus 1 upon 6 minus 4 n n plus 1 upon 2 અને n. હવે જો એક વાત યાદ રાખજો, આનો ગુણાકાર છે ને 231, એવું યાદ રાખવાનું. 231 એટલે 2n square plus 3n plus 1. ખોટા સ્ટેપ બચી જાય આપણે. તો જો શું આવશે, પેલા એક કામ કરો, 6 લસા લઈ લ્યો,
ત્રણ ગુણવા પડશે, અહીંયા 6 ગુણવા પડશે. આનું સાદું રૂપ આપવાનું છે, n કોમન કાઢી લેવો તો કાઢી લે, 2n કોમન નીકળશે. જો 2n બધાયમાંથી સાદું રૂપ આપવાનું છે, એટલે 2 અહીંયા વધશે. આનો ગુણાકાર મેં હમણાં કીધું ને 231, યાદ રાખજો. શું 231 આનો ગુણાકાર. હવે 2n કોમન કાઢ્યું છે એટલે અહીંયા 6 વધશે, હજી થોડુંક સાદું રૂપ આપવું પડશે. અહીંથી છેદ ઉડાડી દો, હવે બે અંદર ગુણાવો એટલે 4n² 3 2 6 પાછા 2 -6n -6 + 3 / 3. સાદું રૂપમાં જો 6n ઉડી જાય છે, 3 ને 2 5 માંથી 6 જાય તો 1, એટલે આ છેલ્લે જવાબ આવો આવશે. જો તમારાના અવયવ પાડવા હોય તો 2n - 1 2n + 1. હવે ચેક કરી લઈ ફટાફટ. જો 5 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 9 ને 10, 25 ને 10 35, 3 પદ નો સરવાળો 35 આવ્યો. હવે આમાં 3 મૂકીને જોશું. 3 3 2 6 6 માંથી 1 જાય તો 5, 3 2 6 6 ને 1 7, આવડી ગયા. 7 5 35 આવી ગયું. તો જો 1 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ, હજી માનો કે 4 નો વર્ગ 16, આમાં 16 ઉમેરો તો કેટલા થાય? 51. હવે તમે અહીંયા 4 મૂકશો ને તો 51 જવાબ આવશે. આપણે ચેક કરી લીધું. ચલો આજે આપણે સિગ્માના દાખલા જોયા અને સિગ્મા વિશે થોડુંક 2 દાખલા જોયા ને એક્સ્ટ્રા. થોડાક જે ટેક્સ્ટબુકના અમુક સહેલા સમ છે ને એ હું તમને સોલ્યુશનમાં સીધા મોકલી દઈશ, અને જે થોડાક હાર્ડ સમ છે એ આપણે વિડીયો લિંકથી ભણશું યુટ્યુબમાં. બરાબર, ઓકે.